नमस्कार विद्यार्थी मित्रों, फरी धोरण 11 रसायन विज्ञानना ऑनलाइन क्लास में आप सब मित्रों हार्दिक स्वागत छे। जे नवा विद्यार्थीओ आजे पण घणा जोड़ायेला छे अने विडियो जोई रह्या हशे, तेओने मारे खास कहेवानुं के मित्रों तमे आपणी चेनलने जरूरथी सब्सक्राइब करजो। मित्रों, चेनल सब्सक्राइब करवी एटले जरूरी छे के आजनो मारो बेज जो तमने पसंद आवे अने नवा आवनारा विडियो जो तमारे ऑटोमेटिकली एनी नोटिफिकेशन तमारा मोबाइल में मळी रहे एवुं करवुं होय तो चेनल ने सब्सक्राइब करवी जरूरी छे। बराबर, चेनल मित्रों आ रीते सब्सक्राइब थाय छे। तमे जे अत्यारे विडियो जोवो छो एनी साइड में लाल रंग में सब्सक्राइब लखेल छे, एना उपर तमारे प्रेस करवानुं छे, ए ब्लेक बनी जशे। बाजू में बेल आइकन छे, एना उपर तमे प्रेस करो, ऑल उपर प्रेस करी दो। मित्रों आवुं करशो एटले आपणी चेनल ऑटोमेटिकली सब्सक्राइब थई जशे। आशा राखुं छुं के तमाम मित्रोए आपणी चेनल सब्सक्राइब करी लीधी हशे। हवे आपणे टॉपिक उपर आवीए। आगळना लेक्चरमां आपणे वैज्ञानिक संकेत पद्धति जोई थी, ते कोई पण संख्या छे एने आपणे वैज्ञानिक संकेत पद्धतिमां कई रीते दर्शावी शकीए, तो के एनुं सामान्य एवी फॉर्म्युला हती वैज्ञानिक संकेत पद्धतिनी, कैपिटल एन डॉट टेन अपॉन स्मॉल एन। ते कैपिटल एन हतो ते एक अने दस वच्चेनी कोई पूर्णांक संख्या हशे, अने जे दसनी घातांकमां जे स्मॉल एन हतो ए धन के ऋण घातांक हशे। बराबर, तो ए आपणे वात करी हती। प्लस तेमां आगळ आपणे ए पण वात करी हती के जे वैज्ञानिक संकेत पद्धतिमां जे संख्याओ दर्शावीए छीए एने गणितीय क्रियाओ गुणाकार भांगाकार सरवाळो अने बादबाकी कई रीते थाय ए पण आपणे जोई गया हता। हवे मित्रों आजनो जे आपणो टॉपिक छे ए अर्थसूचक अंक, अर्थसूचक अंक अथवा सार्थक अंक एनी वात करवानी छे। अर्थसूचक अंक अथवा तो सार्थक अंक एनी वात करवानी छे। एटले अर्थसूचक अंको अथवा तो सार्थक अंक ए कोने कहेवाय, एनो मतलब शुं थाय, अने जे कोई पण संख्या आपेली हशे एमां अर्थसूचक अंक ની સંખ્યા કેટલી એ તમારે ગણવાનું કે તો કઈ રીતે ગણવી એના નિયમો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે। અર્થસૂચક અંક એનું બીજું નામ સાર્થક અંક। કોઈપણ સંખ્યામાં અર્થસૂચક અંક કેટલા હશે એ ગણવા માટેના કેટલાક નિયમો છે એ આજે જોઈશું। પહેલાં આપણે કેટલીક વાત જોઈએ કે આપણે જે પ્રાયોગિક પરિણામો મેળવીએ છીએ, જે પ્રાયોગિક પરિણામો આપણે મેળવીએ છીએ એમાં કેટલીક અનિશ્ચિતતા હશે, કારણ કે વ્યક્તિ પોતે પ્રેક્ટિકલ કરે છે, કોઈ સાધન કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કરતું। ઇન્સ્ટ્રુમેન્ટ કરતું હોય તો એ ચોક્કસ પરિણામ હોઈ શકે, પણ જ્યારે વ્યક્તિ કોઈ પ્રાયોગિક પરિણામો મેળવે છે તો એમાં કેટલીક ત્રુટિ અનિશ્ચિતતા હોય છે। છતાં પણ આપણા જે પ્રાયોગિક પરિણામો છે એ પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ। તો જે પરિણામોમાં પરિશુદ્ધતા અને ચોક્કસ આવા બે શબ્દ મેં બોલ્યા છે, પરિશુદ્ધ અને ચોક્કસ, એનો અર્થ શું થાય એ હું અહીંયા લખું છું। એ બે વસ્તુ મેન છે, બે શબ્દ યાદ રાખવાના છે, પરિશુદ્ધતા અને ચોક્સાઈ। પરિણામોમાં પરિશુદ્ધતા નો અર્થ, પરિશુદ્ધતા એનો અર્થ એવો થાય મિત્રો, એક જ જથ્થાના જુદા જુદા માપનોમાં નજીકપણ હોવું। સપોઝ કે તમે, હું એમ કહું કે તમારું કોઈ સાસુ પરિણામ છે 100 ગ્રામ છે, સાસુ પરિણામ 100 ગ્રામ છે, અને તમે
एक एक ज जत्थो 4 ग्राम नो छे अने एनो तमे प्रेक्टिकल करो अने तमे एनो वजन मापो तो तमने आवी रीतनु मळे कंई 3.95 पहली वक्त मापो त्यारे बीजी वक्त मापो त्यारे 3.98 मळे तो एक ज जत्थाना जुदा जुदा मापन कर्या तमे आ बे मापन कर्या पहली वक्त मापो त्यारे एटलू मळ्युं बीजी वक्त मापो त्यारे एटलू मळ्युं આ બે જે માપન છે એમાં જે 3 છે 3 બે અંક દશાંશનો આગળનો જે 3 છે બરાબર એ પૂર્ણાંક છે ભાગ અને પછી અપૂર્ણાંક છે તો આ જે આખી સંખ્યા છે એ નજીક નજીકની કહેવાય આ જે બે જુદા જુદા આ 4 ગ્રામ છે એનું માપન કરો છો એક્ઝેક્ટ 4 નથી મળતું એક્ઝેક્ટ 4 મળે ને તો પરિશુદ્ધની જગ્યાએ ચોક્કસ પરિણામ મેળવ્યું એવું કહેવાય અત્યારે આ બે જે સંખ્યા મળી એ પરિશુદ્ધ કહેવાય આ બે પરિણામો તો કે પરિશુદ્ધ છે કારણ કે એ બે એકબીજાની નજીક છે એટલે એક જ જથ્થાના જુદા જુદા માપન કરો એમાં નજીક પણ હોય તો શું કહેવાય આ જે પરિણામો છે એ કેવા છે પરિશુદ્ધ છે આ બે પરિણામો 4 ગ્રામ વજન માટેના આ બે પરિણામો કેવા છે પરિશુદ્ધ છે હવે તમે બીજો એક શબ્દ સમજો પરિણામોમાં ચોકસાઈ ચોકસાઈતાનો અર્થ પરિણામોમાં ચોકસાઈતા ચોક્કસ એનો મતલબ એવો થાય કે મેળવેલ પરિણામનું સાસા પરિણામ સાથે સહમત પણ હોવું જે તમે મેળવેલ પરિણામ છે એ સાસા પરિણામ જેટલું હોય તો શું કહેશો તમે કે ચોક્કસ પરિણામ હશે સપોઝ કે તમે એક પ્રેક્ટિકલ એક વિદ્યાર્થી કરે છે 4 ગ્રામ એક જથ્થો છે એના પરિણામ મેળવે અને એનું પરિણામ એને આવી રીતનું મળે 3.99 અથવા તો એક્ઝેક્ટ 4 ગ્રામ મળે એક્ઝેક્ટ 4 ગ્રામ આપણે એક્ઝેક્ટ લખી નાખીએ એક્ઝેક્ટ 4 ગ્રામ મળે તો મેળવેલ પરિણામ અને સાસું પરિણામ એકબીજાની નજીક છે નજીક નથી પણ એ સહમત છે એના જેટલું જ છે તો શું કહેવાય ચોક્કસ મૂલ્ય કહેવાય આ પરિણામો ચોક્કસ નથી પણ પરિશુદ્ધ છે કારણ કે 4 ગ્રામ વજન કરવા માટે જે બે માપન કર્યા એ એકબીજાની નજીક હોવા જોઈએ આની નજીક નહીં પણ એ બે એકબીજાની નજીક હોય તો આ પરિણામો પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી આ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી આ શું કહેવાય આ ચોક્કસ મૂલ્ય કહેવાય બરાબર તો એ આપણે પરિશુદ્ધ અને ચોક્કસ આ બેનો મતલબ તમને સમજાણો છે છતાં આપણે એક એક્ઝામ્પલ હજી લઈ લઈએ પરિશુદ્ધતા અને ચોક્સાઈતા સમજવા માટે આપણે એ સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ ઉદાહરણ તરીકે સાસું પરિણામ 2 ગ્રામ માટે 3 વિદ્યાર્થીઓ ના માપનના પરિણામો નીચે મુજબના છે 3 સાસુ પરિણામ તમને કહી દીધું 2 ગ્રામ વજન ધરાવતો એક પદાર્થ છે એ 2 ગ્રામ પદાર્થ એ ચોક્કસ મૂલ્ય છે એનું વજન કરવા હું તમને આપું કે તમને એવા 3 વિદ્યાર્થીઓ ગોતું અને એને હું તમને એક ચોક્કસ વજન 2 ગ્રામ છે એનું વજન કરવાનું તમને કહું પ્રેક્ટિકલમાં બરાબર તો એના જવાબ આ રીતના મળ્યા
આવી રીતની મેં અહીંયા ત્રણ કોલમ બનાવી છે. એક વિદ્યાર્થી, ત્રણ વિદ્યાર્થી લેશું, એ માપન કરશે ગ્રામમાં, બે વખત માપન કરશે, પહેલી વખત અને બીજી વખત, બે માપન કરવાનું, અને પછી એનો સરેરાશ લઈ લેશું. તો આપણે વિદ્યાર્થીના નામ આપી દે, એક એ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી છે, પછી બી વિદ્યાર્થી છે, સી વિદ્યાર્થી છે, બરાબર. એ વિદ્યાર્થી, બી અને સી નામના ત્રણ વિદ્યાર્થીઓ છે. એ આ બે ગ્રામ વજન જે છે સાસુ માપ, એનું વજન કરે છે. પહેલી વખત જ્યારે કરે ત્યારે એને 1.93 ગ્રામ મળે છે, બરાબર. અને બીજી વખત કરે ત્યારે એને 1.95 ગ્રામ મળે છે. આ બેનો સરેરાશ થશે 1.96 ગ્રામ, બરાબર. બી વિદ્યાર્થી પણ આ 2 ગ્રામનું વજન કરે છે. પહેલી વખત ક્યારે? ત્યારે એને 1.96 ગ્રામ વજન મળે છે. અને બીજી વખત ક્યારે? ત્યારે 2.05 ગ્રામ એને વજન મળે છે. આ બેનો સરેરાશ કાઢો તો 1.99 ગ્રામ મળે છે એને. ત્રીજો વિદ્યાર્થી છે, એ પહેલી વખત જ્યારે વજન કરે ત્યારે એને 2.01 ગ્રામ મળે છે, અને બીજી વખત કરે ત્યારે 1.99 ગ્રામ મળે છે. આનો સરેરાશ તમે કાઢશો તો 2.0 ગ્રામ મળશે, બે, બરાબર. તો આવી રીતનો એ પ્રયોગ કરે છે. તો મિત્રો આમાં સમજીએ હવે કે વિદ્યાર્થી એ, એના આજે બે પરિણામો છે. વિદ્યાર્થી એના બંને માપનો, આ બે માપનો, એને તમે પરિશુદ્ધ કહેશો કે ચોક્કસ કહેશો? આ બે એકબીજાની નજીક છે માપનો, તો પરિશુદ્ધ કહેવાય. એક જ જજ્જાના જુદા જુદા માપનોમાં નજીકતાપણું છે, તો વિદ્યાર્થી એના બંને માપનો પરિશુદ્ધ છે, પણ ચોક્કસ નથી. સરેરાશ કરો તો એક્ઝેક્ટ કેટલો આવવો જોઈએ? 2 ગ્રામ. આ 2 ગ્રામ નથી, આ ચોક્કસ મૂલ્ય નથી આવ્યું. એના પછી નીચેનું જો, વિદ્યાર્થી બી ના બંને પરિણામો અથવા બંને માપનો, અથવા બંને ન લખવું હોય તો વિદ્યાર્થી એ ના માપનો, વિદ્યાર્થી બી ના માપનો, એટલે બે જ છે. 1.96 પછી જો 1.95 કે 1.97 હતા અહીંયા નજીક જ, તો તમે એવું કહેત કે આ પરિશુદ્ધ છે. પણ એક પહેલી વખત માપે બી નામનો વિદ્યાર્થી, ત્યારે વજન 1.96 આવે ને પછી દૂર મળે 2.05 મળે, તો આ બે એકબીજાની નજીકની સંખ્યા નથી. પ્લસ એ 2 ગ્રામ પણ નથી, આ 2 ગ્રામ પણ નથી. તો તમે શું કહેશો? વિદ્યાર્થી બી ના માપનો પરિશુદ્ધ અને ચોક્કસ નથી, બે નથી, પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ નથી. હવે વિદ્યાર્થી સી ના માપનોની વાત કરીએ. આ 2.01 અને 1.99 એકબીજાની નજીકના જ કહેવાય. આ 1.99 એટલે બે અંદાજિત કહેવાય, આ એકબીજાની નજીકના જ છે, તો પરિશુદ્ધ પણ છે અને એનો સરેરાશ કાઢો એટલે 2 મળે છે. એનો સરેરાશ કાઢો એટલે કેટલા મળે છે? 2 મળે છે. અને 2 ગ્રામ એ ચોક્કસ મૂલ્ય જેટલું મળે આનો સરેરાશ. એટલે વિદ્યાર્થી સી ના માપનો એ પરિશુદ્ધ અને ચોક્કસ બંને છે. વિદ્યાર્થી સી ના માપનો પરિશુદ્ધ અને ચોક્કસ બંને છે.
એટલે આ રીતે તમને આ બે શબ્દો જે છે એ હવે તમારા મગજમાં ઉતરી ગયા હશે. પરિશુદ્ધ અને ચોક્કસ એમાં શું ફેર, બરાબર? હવે જે પ્રાયોગિક પરિણામો આપણે મેળવીએ છીએ આ પ્રાયોગિક પરિણામો છે, બરાબર? એમાં કેટલીક અનિશ્ચિતતા હોવાની છે, અને અનિશ્ચિતતા કોના વડે દર્શાવી હશે? અર્થસૂચક અંક વડે દર્શાવી હશે, બરાબર? જે પ્રાયોગિક પરિણામોમાં અનિશ્ચિતતા હોય છે તે આપણે કેના વડે દર્શાવીએ છીએ? તે આપણે અર્થસૂચક અંક વડે દર્શાવીએ છીએ. અર્થસૂચક અંક એ અર્થપૂર્ણ અંક છે, બરાબર? એક ચોકસાઈ આપતો એક અંક છે. હવે કોઈ પ્રાયોગિક પરિણામ હોય, દાખલા તરીકે 11.2 ml, આ એક પ્રાયોગિક પરિણામ છે એમએલમાં, તો એમાં તમે કહી શકો કે આ 11 એ કેવો છે? પૂર્ણાંશ ભાગ છે. એ ચોક્કસ હોય, ચોક્કસ એટલે આ રીતનો નહીં, પણ એ પૂર્ણાંશ ભાગ છે. ફોર એક્ઝામ્પલ, એ નિશ્ચિત હોય એવું લખી નાખો, ના કે પાછું તમે આવું સમજશો. આ નિશ્ચિત હોય 11 છે. પછી જે આ બે છે ને અપૂર્ણાંશ 11.2, તો દશાંશ ચિહ્ન પછી, એ અનિશ્ચિત હોય. એમાં અનિશ્ચિતતા પ્લસ માઇનસ 1 હોય. જો કોઈ રીતે દર્શાવ્યું ન હોય કે આ જે છેલ્લો અંક છે એમાં અનિશ્ચિતતા કેટલી હશે એવું દર્શાવ્યું ન હોય, તો તમારે શું સમજવાની? પ્લસ માઇનસ 1, એટલે કે આ 3 પણ હોઈ શકે, અમે એક ઉમેરો હતો, અને 1 પણ હોઈ શકે, બરાબર? એટલે હંમેશા શું થશે, કોઈ પણ પ્રાયોગિક પરિણામ દર્શાવેલ હશે એમાં જે પૂર્ણાંશ આગળનો જે ભાગ હશે ને એ તો નિશ્ચિત હોય, એમાં કોઈ અનિશ્ચિતતા હોય નહીં. અનિશ્ચિતતા કેમાં હશે? છેલ્લા અંકમાં. એમાં અનિશ્ચિતતા કેટલી હોય? પ્લસ માઇનસ 1 હોય. આ પ્લસ 1 વધુ પણ હોય અને 1 ઓછું પણ હોય છે, બરાબર? એટલે આવું એક વસ્તુ આપણે સમજી શકીએ. હવે આપણે સમજવાનું છે બીજો અગત્યનો એક મુદ્દો. આ બે વસ્તુ અહીંયા સમજી લીધી. હવે જે અર્થસૂચક અંક કોઈ પણ સંખ્યા તમને આપશે એમાં અર્થસૂચક અંકની ગણતરી કઈ રીતે કરાય એના માટેના કેટલાક નિયમો, બરાબર? આજના લેક્ચરનો સેકન્ડ પોર્શન એ છે આપેલી સંખ્યામાં અર્થસૂચક અંકો ગણવા માટેના નિયમો, બરાબર? એમાં આપણે પહેલો નિયમ સમજીએ. 0 સિવાયની સંખ્યામાં બધા જ અંકો અર્થસૂચક હોય છે. 0 સિવાયની સંખ્યા હોય, ફોર એક્ઝામ્પલ 123માં અર્થસૂચક અંક 3 છે, કારણ કે આમાં કોઈ 0 સિવાયની છે, એટલે 1, 2 અને 3, આ ત્રણે ત્રણ અંક કેવા છે? અર્થસૂચક અંક છે. તેવી જ રીતે આવી રીતનું હોય 1592માં
अर्थ सूचक अंग बराबर श्यार, कारण के आमा जीरो नथी, आमा एक बे त्रण श्यार, श्यारे श्यार अर्थ सूचक अंक हशे, आमा एक बे अने त्रण, आ त्रणे त्रण अंक केवा हशे, अर्थ सूचक अंक हशे। एटले पेलो एक नियम तमने समझाई गयो, कोई पण संख्या शून्य सिवाय नी होय तो एमा अर्थ सूचक अंक नी संख्या बधा ज अंको केवा हशे, अर्थ सूचक अंक हशे। हवे शून्य धरावती जे संख्या छे एना नियमों समझी ले, ए थोड़ा अटपटा छे, व्यवस्थित समझजो, तमने हिंट साथे हूँ समझावी दे। शून्य धरावती संख्या मां अर्थ सूचक अंकों की गणतरी। हवे एमा आपणे बे वस्तु अहीं समझवानी छे, पहला आपणे समझशू नंबर वन अथवा ए कही दे ए अपूर्णांक संख्या होय त्यारे, जे अपूर्णांक संख्या होय त्यारना नियम आपणे समझीए, शून्य होवो जोईए अपूर्णांक संख्या होय त्यारनो नियम नंबर वन, याद राखजो नंबर वन, शून्य सिवायना अंकनी आगळना शून्य, समझो शून्य सिवायना अंकनी आगळना शून्य अर्थ सूचक होता नथी। समझो फॉर एग्जाम्पल जीरो पॉइंट जीरो फाइव एम एल आ फाइव ए शून्य सिवाय नो अंक से, એની આગળ કેટલા શૂન્ય છે, બે શૂન્ય છે, આ દશાંશ ચિહ્ન છે, આ બે શૂન્ય છે, શૂન્ય સિવાયનો અંક છે એની આગળના શૂન્યને અર્થસૂચક અંક ન કહેવાય, તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા એક છે, બરાબર, એવી રીતે આવી રીતનું કરેલું હોય। તો આપણે શૂન્ય સિવાયની સંખ્યા છે, આ બે તો ફાઈવ અને નાઇન, એ તો શૂન્ય નથી એટલે એ તો અર્થસૂચક અંક કેવા છે, આ જે છે શૂન્ય સિવાયના અંક છે આ ફાઈવ, એની આગળના જ બધા ઝીરો છે એને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી, તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી હશે મિત્રો, એક અને બે, સમજાય બરાબર। હવે એના પછીનો નિયમ, શૂન્ય શૂન્ય આ બધી શૂન્ય ધરાવતી સંખ્યાઓ છે, હવે આપણે જોઈએ કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્યને અર્થસૂચક ગણવા, શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય હોય તો એને અર્થ સૂચક અંક ગણવા, ફોર એક્ઝામ્પલ ટુ પોઈન્ટ ડબલ ઝીરો ફાઈવ આ શૂન્ય ધરાવતી સંખ્યા છે, પરંતુ આ બે અંક કેવા છે, શૂન્ય સિવાયના અંક છે, એકથી નવ વચ્ચેના અંક છે, એની વચ્ચે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય હશે એને અર્થ સૂચક અંકમાં ગણી લેવા, તો આમાં કેટલા થશે અર્થસૂચક અંક, એક બે ત્રણ અને ચાર, સમજાય છે। આ બે શૂન્ય સિવાયના અંકો છે એની વચ્ચેના શૂન્ય છે તો એને અર્થસૂચક અંકમાં લેવાના, તો એક બે ત્રણ ચાર પાંચ છ,
कुल अर्थसूचक अंक की संख्या के लिए थे सात हे समझाई से। तीजो नियम समझिए हम एनी अंदर तीजो नियम अपूर्णांक संख्या से बद्दी केवी से 2.005 बराबर आ एक नहीं अपूर्णांक में लखी नाखी सत्ता ते इन्हें समझी सको एम बराबर अपूर्णांक बना पॉइंट मूकी दो बराबर। हवे आपणे आगळ जोईए अपूर्णांक संख्या में शून्य शून्य दशांश चिन्हनी जमणी बाजूना सेड़ा पर होय तो तेने अर्थसूचक गणु अथवा गणवा। शून्य ए लखजो शून्य ए दशांश चिन्हनी जमणी बाजूना सेड़ा उपर होय तो तेने अर्थसूचक गणवो एटले आ रीतनुं थयुं आखुं। फॉर एक्जाम्पल आखो नियम आ रीतनो थशे के तमारी पासे कोई संख्या छे 1 2 पछी दशांश चिन्ह छे पछी 5 छे पछी 0 छे आवुं होय तो शुं कीधुं आ शून्य धरावती एक संख्या थई दशांश चिन्ह आवी गयुं आ शेडो छे जमणी बाजूनो शेडो छे एना उपर 0 आवेलो छे 0 એ દશાંશ ચિહ્નની જમણી બાજુના છેડા ઉપર આવેલ હોય તો તેને અર્થસૂચક અંક તરીકે લેવો તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે 1 2 3 4 થશે સમજાય છે 1 2 0 0 અહીંયા તમે 1 5 0 0 0 આમ લખી નાખો તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ જો 0 આવેલા હોય આ બધા શેડાએ શું આવેલા છે 0 0 0 છે તો એ બધાને ગણવાના 1 2 3 4 5 6 7 આમાં અર્થસૂચક અંકની સંખ્યા 7 થશે। આ વાત થઈ અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારની। હવે એમાં સેકન્ડ આપણે આપી દઈએ બી પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારનો નિયમ તો ત્યારે અર્થસૂચક અંક આ રીતે ગણવાનો જો પૂર્ણાંક સંખ્યા હોય અને જમણી બાજુ શૂન્ય હોય તો તેને અર્થસૂચક ગણવા નહીં। પૂર્ણાંક સંખ્યા હોય સપોઝ કે આ રીતનું હોય ફોર એક્ઝામ્પલ 100 હશે આખી પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ 100 અપૂર્ણાંક નથી આ બધી આગળની બધી અપૂર્ણાંક હતી આ પૂર્ણાંક સંખ્યા છે એમાં જમણી બાજુનો રૂલ છે આમાં હતો એમ જ જમણી બાજુ 0 છે તો એને અર્થસૂચક ગણવાનું નહીં એક જ થશે આમાં અર્થસૂચક અંકની સંખ્યા આમ હોય તો જમણી બાજુના જે પણ 0 હોય ને પૂર્ણાંક સંખ્યા જે જમણી બાજુ છે ને 0 બધા તો આને અર્થસૂચક અંક તરીકે લેવો નહીં આમ હોય 1 2 તો કેટલા થશે આ તો કોઈ 0 છે એને અર્થસૂચક અંક તરીકે લેવાનું નહીં તો અર્થસૂચક અંકની સંખ્યા 2 થશે આ સંખ્યા માટે તો આ શૂન્ય ધરાવતી સંખ્યામાં અર્થસૂચક અંકની સંખ્યા અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારના નિયમ 3 પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે પૂર્ણાંક સંખ્યા હોય તો જમણી બાજુના 0 ને લેવાના જ નથી પછી
अपूर्णांक संख्या होय त्यारे शुं समझवानुं के जो कोई अपूर्णांक संख्या होय त्यारे शून्य धरावती संख्या छे એમાં શૂન્ય સિવાયના કોઈ અંક હોય આવા એની આગળના ઝીરો હોય તો એને અર્થસૂચક અંક તરીકે લેવાની. બે શૂન્ય સિવાયની સંખ્યાઓ છે એની વચ્ચે ઝીરો આવેલા હોય તો એને અર્થસૂચક અંક તરીકે લેવા. હવે અપૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્નોની જમણી બાજુના જે ઝીરો હોય એને અર્થસૂચક અંક તરીકે લેવા, પણ પૂર્ણાંક સંખ્યામાં એ ઝીરોને અર્થસૂચક અંક તરીકે લેવામાં આવતા નથી. તો આ બધા તમે નોટ કરજો, આવું વ્યવસ્થિત લખેલ નથી પાઠ્યપુસ્તકમાં મિત્રો. હવે આ બે નિયમ થઈ ગયા, હવેનો ત્રીજો નિયમ જોઈએ. આ તમે નોટ કરી લેજો, હવેનો આપણે ત્રીજો નિયમ જોઈએ આગળનો. ત્રીજો નિયમ ચોક્કસ અંકમાં અર્થ સૂચકો અર્થસૂચક અંકો અનંત હોય છે. ચોક્કસ સંખ્યા ચોક્કસ અંક હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, બે ઈંડા, તો બે કેવો છે? ચોક્કસ અંક થઈ ગયો, બરાબર? એ ચોક્કસ અંક છે. તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા અનંત હશે. આ બે પોઈન્ટ જમણી બાજુ ઝીરો છે ને, તો આમાં અનંત હશે. એવી રીતે એવું કોઈ કહે કે 20 લખોટી, તો 20 પછી પાછળ અસંખ્ય ઝીરો મૂકી શકો. એટલે જે ચોક્કસ અંકો હોય આવી રીતના, લખોટી, ઈંડા, છોપડી એવી રીતનું લખેલું હોય, તો એમાં અર્થસૂચક અંકની સંખ્યા કેવી હશે? અનંત હશે, બરાબર? ચોથો નિયમ, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલી સંખ્યામાં એક અને દસની વચ્ચેના અંકો અર્થસૂચક અંકો હોય છે. આ એક સમજો કે વૈજ્ઞાનિક સંકેતમાં તમને કોઈ સંખ્યા દર્શાવી દીધી હોય તો એમાં કેપિટલ જે એન હોય છે, બરાબર, એમાં તમારે શું ગણવાનું? 1 થી 10 વચ્ચે જશે કેપિટલ એન વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં, તો એની વચ્ચેના અંકો અર્થસૂચક અંક તરીકે હશે. ફોર એક્ઝામ્પલ, 1 અને 10 ની વચ્ચેના અંકો અર્થસૂચક અંક તરીકે હશે, બરાબર? સપોઝ કે આમાં આપણે કરી દઈએ 3, આવી રીતનું કરી દઈએ, તો 1, 2 અને 3 આમાં 3 હશે અર્થસૂચક અંકો. એવી રીતે આવી રીતનું લખેલું હોય 5.293 10^-3 માં આમાં અર્થસૂચક અંક. તમારે નક્કી કેમાં કરવાનું? કહેવાનો મતલબ આગળના બધા નિયમો એનમાં લગાડવાના. તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી હશે? 1, 2, 3, 4, બરાબર? જે ઘાતાંકને ન જોવાનું, આમાં જોવાનું અર્થસૂચક અંકની સંખ્યા એમાં દર્શાવવાની. તો આ 4 રૂલ્સ છે એ કોઈપણ સંખ્યામાં સિગ્નિફિકન્ટ નંબર અર્થસૂચક અંકો મેળવવા માટેના 4 નિયમ છે, પૂછાઈ શકે છે. હવે આ 4 નિયમો અને આજનો લેક્ચર જે છે અર્થસૂચક અંક વચ્ચેનો, એમાં આગળ પરિશુદ્ધતા, ચોકસાઈ એ બધું તમને સમજાઈ ગયું હોય તો આજના લેક્ચરનું હોમવર્ક અહીંયા છે. આ હોમવર્ક તમારે કરવાનું છે, બરાબર? એમાં કોઈ ક્વેરી હોય
तो व्हाट्सएप नंबर के कॉमेंट बॉक्स में एनी क्वेरी सोल्व कराजो। प्लस आनु सोल्यूशन से तमे व्हाट्सएप के कॉमेंट बॉक्स में मोकलजो अने ये साचुं छे के खोटू ए हूँ तमने चेक करी अने एनो रिप्लाय आपीश। थैंक यू वेरी मच।